અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હીટ એક્શન પ્લાન અમલી કરવામાં આવતા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે લોકોના ગરમીથી બચવા ઓઆરએસ પાવડરની વ્યવસ્થા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કરવામાં આવી રહી છે. સમગ્ર અમદાવાદ જિલ્લામાં રહેતા ગ્રામ્ય વિસ્તારોમાં લોકો માટે ખાસ અપીલ કરવામાં આવી રહી છે. અમદાવાદ ગ્રામ્યના 481 ગામોમાં પીવાલાયક પાણીની પૂરતી વ્યવસ્થા અમદાવાદ કલેક્ટર દ્વારા કરવામાં આવી છે. આશા વર્કર બહેનો દ્વારા ઉનાળાની ગરમીમાં ઓઆરએસ પાવડરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકોને ગરમીથી બચવા માટે બિનજરૂરી રીતે બહાર ન નીકળવા માટે કહેવામાં આવી રહ્યું છે. અમદાવાદ જિલ્લાના 481 ગામડાઓમાં પીવા માટેના પાણીની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. જિલ્લામાં આ માટે જિલ્લા આરોગ્ય તંત્ર મારફતે અને CDHO અને એમના સ્ટાફ મારફતે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. દરેક ગામમાં આશા વર્કરો દ્વારા આ માટેની IEC એક્ટિવિટી કરવામાં આવે છે. આ માટેના પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવી રહેલું છે. વિશેષમાં જે વૃદ્ધો છે, નાના બાળકો છે, સગર્ભા બહેનો છે, તેઓને જ્યારે ખૂબ તાપ હોય ત્યારે બહાર ન નીકળવા માટે પણ સૂચના આપવામાં આવે છે. અને અનિવાર્ય કારણોસર જો બહાર નીકળવું પડે તો છત્રી કે ટોપી પહેરીને બહાર નીકળવા માટેની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત વધારે પ્રમાણમાં પાણી, લીંબુ પાણી, છાશ પીતા રહેવા માટે પણ આ આશા વર્કર બહેનો મારફતે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહેલો છે.